તો મિત્રો આજે આપણે બનાવવાનું છે દેશી મિની વ્લોગ. આપણો પ્રથમ દેશી મિની વ્લોગ. આ ઉપર આપણે સાધુ લઈને વાળીએ. આવી ગયો સામે શંકર મંદિર, મનમાં જય ભોલેનાથ કરીને આપણે ઉપડ્યા. આ આવી ગયો આપણો ભેંસીનો તબેલો, આવી ગયો આપણો બીજો ભેંસીનો તબેલો. સામે દેખાય રત્નાલ ગ્રામ પંચાયત પાણીનો ટાંકો. આ રોડ રત્નાલ કંઠી રહી રોડ. અબે જલ્દી બોલ, કલ સુબહ પનવેલ નીકળના હે. છે આવી ગઈ આપણી વાડી, આવી ગઈ મકાઈ લારે, આવી ગયો ઘઉં, આવી ગયા આપણું વાડી. આપણે હજી આગળ બીજી વાડી જવાનું છે. પેલો આવી ગઈ આપણી બીજી વાડી, ગુરુકૃપા ફાર્મ આપણી વાડીનું નામ છે. સામે એન્ડેનો ઢગલો ખૂબ સારો દેખાય છે. શાબાશ બેટા, બહોત બઢિયા. વાડી ઉપર કોઈ હાલ તો દેખાતો નથી, લાગે બધા કામે વકી ગયા છે. હા આપણે વચી ગયા. આપણે સાધુ રાખી દીધી એક બાજુ વર્કર માટે, ભાગીદાર માટે. હવે આપણે કરવાની છે આપણે ઈવીની ચાર્જિંગ. તો ઈવીનું ચાર્જર કાઢી લીધું આપણે. હવે આપણે બોર્ડમાં લગાવી દીધી અને સ્વિચ કરી ચાલુ. હવે એવી જ્યાં સુધી ચાર્જિંગ થાય ત્યાં સુધી આપણે વાડીનું કામ પતાવી લઈએ. દિવસની લાઇટ છે, અત્યારે મોટર ચાલુ છે, તમે જોઈ શકો છો. માટો મારી એવી આ છે આપણે એરંડા, એક દિવસમાં કાઢવાના છે. આવેલા છે આપણે ટમેટા, બહુ સારી ગ્રોથ કરી ગયા છે. આ ટમેટા આપણે પહેલાં વાવ્યા હતા ચોમાસા વખતમાં, એ આપણે ખાવા માટે બહુ સારા કામ આવે છે. દેશી ટમેટા છે. અચ્છા ઠીક હે. આજે આપણી વરિયારી, વરિયારીની રેતી રેતાળ જમીન માફક નથી આવતી. બધી જાતના ખાતર લાવે છતાં ગ્રોથ થોડીક ઓછી છે. તમે કોમેન્ટમાં જણાવો કે આમાં કયું ખાતર લાવો. અચ્છા આપણું રાયડો હવે દસેક દિવસમાં વધી ગયા છે, લગભગ પાકો આવી ગયો છે. દસેક દિવસની અંદર વધી ગયા છે. અચ્છા આપણા એરંડા, એરંડામાં આ વખતે સુકારો બહુ આવ્યો છે. પાણી ચાલુ છે એરંડામાં. આ બાજુ ડ્રીપમાં એરંડા છે, આ બાજુ છે ખુલ્લા પાણીમાં વાવેતર કરેલા. હવે આપણે પહોંચી ગયા છીએ આપણા ઘઉંમાં. ખાને કે લીએ આપ લોકો કો અનાજ મિલતા રહેગા. ઘઉંમાં આ વખતે પાણી વારવામાં ઘણો ટાઈમ લાગી ગયો છે. કાલનું પાણી ચાલુ છે, હજી એક બે પાટીયા બાકી છે. આ આપણે ચાલુ છે જીવામૃત ટ્યુબનું ખાતર. આપણે એકડે 200 લીટર લાવી છીએ. આમાં વાગી ગયા છે સાંજે 6. આપણે એવી તૈયાર છે, આપણે જઈએ હવે ઘરે. ઘરે જઈને ભેંસું દઉં અને અહીંયા થશે આપણું મિનિ વ્લોગ પૂરો. કમેન્ટ કરીને જણાવજો કે આપણું મિનિ વ્લોગ તમને કેવો લાગ્યો. રાતે રાતે શાબાશ.